પાટણ જિલ્લાના સમી નાડોદા રાજપૂત સમાજનો ઐતિહાસિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાડોદા રાજપૂત સમાજના 438 વીર શહીદ થઈ ગયેલા જવાનોના પાળિયા તરીકે આજે પણ પૂજાય છે. તેવા વીર શહીદોએ સમાજમાં ગાયોના વહારે અને દીકરીઓની રક્ષા માટે લડીને શહીદ થઈ ગયેલા, તે ખૂબ મોટી વાત છે કે જે આ પંથકમાં પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહ, જેઓએ ઐતિહાસિક સિદ્ધહેમ ગ્રંથની શોભાયાત્રા હાથીની અંબાડી પર નીકાળી હતી. એવી જ રીતે બીજી ઘટના સમીમાં બની, જેમાં નાડોદા રત્ન માળા ગ્રંથની હાથી અંબાડી પર ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો આ શોભાયાત્રામાં સમગ્ર દેશ અને ગુજરાતના રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા. આ ઐતિહાસિક ગ્રંથનું વિમોચન પ્રસંગે નાડોદા રાજપૂત સમાજની વીરાંગનાઓ તલવારથી રાસ રચીને ઇતિહાસ સર્જ્યો હતો. નાડોદા રાજપૂત સમાજનો ભવ્ય ગ્રંથ નરવૈયા રાજપૂત રત્નમાળા જે લોકાર્પણ થયું, એની હાથીની અંબાડી ઉપર ભવ્ય શોભાયાત્રા સાથે સમાજને અર્પણ કર્યો, જેની અંદર સતીઓ સુરાઓ અને સંતો એના ઇતિહાસની વાત જે આગલી પેઢીને પણ હરહંમેશ પ્રેરણા આપતી રહે એવી રીતે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે સમાજ માટે ખૂબ ઉપયોગી અને ખૂબ જ આનંદ અને પ્રશંસનીય કાર્ય થયું છે. જય ભવાની, જય માતાજા. માતાજી મનજીતભાઈ બારોટ, વિસનગર. નાડોદા રાજપૂત સમાજના ઇતિહાસમાં 438 જે પાળિયા છે તેમાં રાષ્ટ્ર અને સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે જે સંત સુરા અને સતીઓએ બલિદાનો આપેલા છે, અને રાજપૂત સમાજને સાચા અર્થમાં ક્ષત્રિયોના જે ભગવદ્ ગીતામાં શૌર્ય તેજ ધૈર્ય નિપુણતા યુદ્ધમાં ન ભાગવું દાન આપવું અને સ્વામીભાવ એવા સંસ્કારોને ઉજાગર કરેલા છે, અને એવા ઐતિહાસિક ગ્રંથોની જે આ ઘટનાને આજે ગ્રંથ સ્વરૂપે શ્રી અમારા ખોડુભા બારોટે નરવૈયા રાજપૂત રત્નમાળામાં કંડારીને અંકિત કરેલો છે, અને આ ગ્રંથના ભવ્ય વારસાને આવનારી પેઢીઓ સુધી આ વારસો સંકલનમાં રહે એની માટે આજે આ ગ્રંથની રચના કરી, અને અમે જે હાથીના અંબાડી ઉપર જે 438 પાળિયાના ગ્રંથની જે 5000 પત્તાની જે ગ્રંથ છે એનું અમે શોભાયાત્રા દ્વારા વિમોચન કરી રહેતા સમગ્ર રાજપૂત સમાજ આ ઘટનામાં ખૂબ ખૂબ ગર્વની લાગણી અનુભવે છે.